नमस्कार विद्यार्थी मित्रों, श्री अने श्रीमती पीके कोटावाला आर्ट्स कॉलेज तरफ थी हूँ डॉक्टर कुणाल कपासी आपनु हार्दिक स्वागत करूँ छू। आज अपने आगम साहित्य में ज्ञाता धर्मकथा नी भाषा शैली विषय अपने जानीशू। आपने ख्याल ज छे कि प्राचीन भारत नी मुख्य बे भाषाओ छे प्राकृत अने संस्कृत, अने प्राकृतनी अनेक पेटा भेदो जोवा मळे छे अने प्राकृतनुं व्यवस्थित व्याकरण कलिकाल सर्वज्ञ हेम चंद्राचार्य ए सिद्ध हेम शब्दानुशासनना आठमा अध्यायमां रजू कर्युं छे अने ते गुजरात माटे गौरव प्रद घटना छे। प्राकृत साहित्य संस्कृत साहित्य नी समांतर चालतु आव्यो छे, तेमा उपलब्ध साहित्य अनुसारे तेनो समय ईस्वीसन पूर्वे 5मी सदी थी ईस्वीसननी 18मी सदीनो कही शकाय छे। प्राकृत भाषामां मुख्य रीते जैन अने बौद्ध धर्म ना ग्रंथों जोवा मळे छे, केटलाक हिंदू परंपराना ग्रंथों पण तेमा जोवा मळे छे। हेमचंद्राचार्य सिद्ध हेम शब्दानुशासनमां विविध प्रकारनी प्राकृत भाषाओनो उल्लेख कर्यो छे, तेमा महाराष्ट्रीय प्राकृत, सौरसेनी प्राकृत, मागधी, चुलिका पैसाची, अपभ्रंश अने आर्ष प्राकृत। आ प्रमाणे हेमचंद्राचार्ये विविध प्रकारनी प्राकृतनो उल्लेख सिद्ध हेम शब्दानुशासनमां कर्यो छे। आगमिक साहित्य विषे आपणे वात करिए तो आगम साहित्यना प्रवर्तक महावीर स्वामी कहेवाय छे। आगम साहित्य जैन धर्मनुं साहित्य गणाय छे। जैन धर्ममां कुल 24 तीर्थंकरो થઈ ગયા, તેમાં અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી હતા અને તેમણે આગમનો ઉપદેશ પોતાના 11 મુખ્ય શિષ્યોને આપ્યો। તે 11 શિષ્યોમાં સૌ પ્રથમ શિષ્ય હતા ગૌતમ સ્વામી અને તેમાં 5મા નંબરના શિષ્ય હતા સુધર્મા સ્વામી। ભગવાન મહાવીર સ્વામીએ પોતાના ધર્મની ધુરા સુધર્મા સ્વામીને સોંપી અને સુધર્મા સ્વામીએ પોતાના શિષ્ય જંબુ સ્વામીને આગમોનો બોધ આપ્યો। પરંપરા અનુસાર આજે પણ આગમો પ્રાપ્ત થાય છે। આ આગમો પ્રાપ્ત થાય છે તેમાં મૂળમાં વિવિધ પ્રકારની વાચનાઓ કહી શકાય, કેમ કે લગભગ 2500 વર્ષના સમયગાળામાં ઘણી બધી આફતો આવી અને જૈન મુનિઓ જ આગમને ભણવાના અધિકારી હોવાથી અને તેઓનું જીવન કષ્ટમય કહી શકાય એવું હતું। પગપાળા વિહાર, ઓછા વસ્ત્રો ગ્રહણ કરવા, આ બધી ઘટનાઓ તેમજ ભિક્ષાથી ભોજન લેવું, આ બધા આચારોના કારણે અનેક ઘટનાઓ બની, જેમ કે દુકાળ, વિદેશીઓના આક્રમણ, આ બધી ઘટનાઓના કારણે મહાત્માઓ એટલે કે સાધુ મુનિઓને ભિક્ષા મળવામાં ઘણી મુશ્કેલી પડવા લાગી અને આપણે જાણીએ છીએ કે ભોજન વિના ભજન થતું નથી આવું કહેવાય છે, એટલે કે ભોજન ઓછું મળતું હોવાથી એટલે કે ભિક્ષા ઓછી મળતી હોવાથી જે આગમ હતા તે આગમો મુખપાઠ હતા અને તે આગમો ભૂલાવા લાગ્યા। આ ભૂલાતા જતા આગમોને સાચવી રાખવા માટે જુદા જુદા સ્થાનોએ જુદા જુદા સમયે 3 સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું। તેમાં સૌ પ્રથમ સંમેલન પાટલીપુત્રમાં કરવામાં આવ્યું,
આ સંમેલનને વાચના કહેવાય છે. બીજું સંમેલન મથુરામાં અને વલ્ભીપુર બે અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું અને તે બંને જે સંમેલનો હતા તેનો સમયગાળો ઘણો જ ટૂંકો હતો, એટલે કે આ બંને સંમેલનોને બીજી વાચના કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજી વાચના ગુજરાતના વલ્ભીપુરમાં રાખવામાં આવી અને ત્યારથી જૈન આગમો ગ્રંથબદ્ધ કરવામાં આવ્યા. તેની પહેલાં જૈન આગમો કંઠસ્થ રાખવાની પરંપરા હતી. આગમ સાહિત્યની આપણે આગળ પણ વાત કરેલી છે. કુલ આગમો 45 પ્રાપ્ત થાય છે. આગમોની સંખ્યા ઘણી હતી, પરંતુ હાલ આપણને કુલ 45 આગમો પ્રાપ્ત થાય છે, જેમાં 11 અંગ, 12 ઉપાંગ, 4 મૂળસૂત્ર, 6 છેદ સૂત્ર, 10 પ્રકીર્ણક સૂત્ર, 2 ચુલિકા સૂત્ર, એમ થઈને કુલ 45 આગમો હાલમાં ઉપલબ્ધ છે. આ આગમિક સાહિત્ય ઉપર વિવિધ પ્રકારનું વિવરણ પણ રચાયું હતું. આ આગમિક સાહિત્ય ઉપર જે વિવરણ રચાયું તે જુદા જુદા સમયે જુદા જુદા આચાર્યોએ રચ્યું હતું. તેમાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી અને ટીકા આ ચાર મુખ્ય સમાવેશ થાય છે. નિર્યુક્તિ પ્રાકૃત ભાષામાં રચવામાં આવતી હતી, પદ્યબદ્ધ હતી અને તેના કરતાં ભદ્રબાહુ સ્વામી ગણાય છે. ત્યારબાદ ભાષ્ય, તો ભાષ્ય પણ પ્રાકૃતમાં અને પદ્યબદ્ધમાં જોવાતું હતું અને ઉપલબ્ધ થાય છે, તેના કરતાં જુદા જુદા આચાર્યો છે. ત્યારબાદ વિવરણ સાહિત્યમાં ચૂર્ણી આવે છે. આ ચૂર્ણીની ભાષા પ્રાકૃત અને સંસ્કૃત બંને જોવા મળે છે અને તે ચૂર્ણી ગદ્યબદ્ધ છે. આ ચૂર્ણીના કરતા સંઘદાસ ગણી કહેવાય છે. ત્યારબાદ અંતિમ વિવરણ સાહિત્ય આવે છે, ટીકા સાહિત્ય. આ ટીકા સાહિત્ય સંસ્કૃતમાં રચવામાં આવેલું હતું અને તે ગદ્યબદ્ધ છે. તેના અને મોટાભાગના આગમોના ટીકાકાર તરીકે અભય દેવસુરી પ્રખ્યાત છે. આ ઉપરાંત પણ જુદા જુદા સમયે પ્રાદેશિક ભાષાઓમાં પણ આગમોના વિવરણ રચાયેલા જોવા મળે છે. ગુજરાતીમાં પણ આગમોના વિવરણ જોવા મળે છે, જેને બાલાવબોધ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણા સેમિસ્ટર 3ના અભ્યાસક્રમમાં જ્ઞાતા ધર્મ કથા નો પરિચય આપણે મેળવીએ. જ્ઞાતા ધર્મકથા આગમ ગ્રંથ છે, તેનો ક્રમ 6ઠો છે. આ ગ્રંથ તેના નામ અનુસાર જ કથા ગ્રંથ છે. તેમાં અનેક પ્રકારની કથાઓ જોવા મળે છે. આ કથા ગ્રંથ 2 શ્રુતસ્કંધમાં વહેંચાયેલો છે. તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં 19 અધ્યયન છે, જ્યારે બીજા શ્રુતસ્કંધમાં 10 વર્ગ જોવા મળે છે. અભય દેવસુરીએ આ ગ્રંથ ઉપર ટીકા રચેલી છે. જ્ઞાતા ધર્મકથા આ શીર્ષક સંસ્કૃત છે, તેનું પ્રાકૃત થાય છે એણાયા ધમ્મકહા. આ શીર્ષકના વિદ્વાનોએ 3 અલગ અલગ અર્થ ઘટાડી આપ્યા છે. તેમાં સૌ પૂર્વ પ્રથમ અર્થ છે જ્ઞાતપુત્ર. ભગવાન મહાવીર સ્વામીનું એક નામ હતું જ્ઞાતપુત્ર, તેથી આ કથામાં જ્ઞાત એટલે કે જ્ઞાતપુત્રની કથાઓ, જેમ કે ભીમસેન નામ પાંડવોનું હતું, તેમાં ભીમસેનમાંથી ભીમ શબ્દ પ્રચલિત જોવા મળે છે. તે જ રીતે જ્ઞાતપુત્રમાંથી જ્ઞાત શબ્દ અહીં લેવામાં આવ્યો છે અને તેની ધર્મકથાઓ એમ કરીને પણ આ શીર્ષક સાર્થક થઈ શકે છે. ત્યારબાદ જ્ઞાત એટલે કે દ્રષ્ટાંત. અહીં દ્રષ્ટાંત કથાઓ જોવા મળે છે અને દ્રષ્ટાંત કથાઓની સાથે ધર્મનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
તેથી જ્ઞાતા ધર્મકથા આ પ્રમાણે બીજું શીર્ષક એટલે કે આ શીર્ષક પણ સિદ્ધ થાય છે. તે ઉપરાંત પ્રાકૃતમાં જોઈએ તો ન્યાય ધર્મકથા, તેમાં ન્યાય શબ્દ એટલે કે ન્યાય અથવા તો નીતિ, નીતિ સંબંધી જે ધર્મકથાઓ આ ગ્રંથમાં જોવા મળે છે તેથી પણ આ ગ્રંથનું નામ ન્યાય ધર્મકથા કહી શકાય છે. આ પ્રમાણે અલગ અલગ રીતે વિદ્વાનોએ આ શીર્ષકને સ્પષ્ટ કર્યું છે. આગમોની ભાષા અર્ધમાગદી કહેવાય છે. ભગવાન મહાવીર સ્વામીનો જન્મ મગધ પ્રદેશમાં થયો હતો. તેમનું કાર્યક્ષેત્ર પણ મગધની આસપાસના પ્રદેશો હતા. તેથી તેમણે તે સમયની પ્રચલિત અર્ધમાગદી ભાષામાં ધાર્મિક ઉપદેશ આપ્યો હતો. તો અહીં અર્ધમાગદીની કેટલીક વિશેષતાઓ અહીં આગમમાં જોવા મળે છે જ્ઞાતા ધર્મકથામાં. જેમ કે સંસ્કૃતમાં અર્થ શબ્દ છે તેનું પ્રાકૃત અર્થ થાય છે. તે ઉપરાંત બે વાર ત્રણ વાર આવા પ્રયોગ માટે દુચ્ચમ તચ્ચમ આ પ્રમાણેના શબ્દો જોવા મળે છે. સંસ્કૃત અને પ્રાકૃત એની વિભક્તિ લગભગ સમાન હોય છે, પરંતુ પ્રાકૃતમાં કેટલાક અલગ પ્રયોગો જોવા મળે છે. તેમાં મુખ્ય પ્રયોગ અહીં એ છે કે સપ્તમી વિભક્તિ જે અધિકરણ કહેવાય છે તેના સ્થાને અહીં તૃતીયા વિભક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આગમોમાં આ પંક્તિ અનેક સ્થાનમાં જોવા મળે છે. જ્ઞાતા ધર્મકથામાં પણ જે પણ અધ્યયન શરૂ થાય છે તે અધ્યયનની કથા શરૂઆતમાં તેણ કાલેણ તેણ સમયેણ તે કાળે અને તે સમયે આ પ્રમાણેની પંક્તિથી આગમની શરૂઆત થાય છે. અહીં પ્રથમ વિભક્તિમાં વીરે શબ્દ જોવા મળે છે. સપ્તમીમાં ઉદગનસી આ પ્રમાણેનો વિશિષ્ટ પ્રયોગ જોવા મળે છે. ભૂતકાળમાં હોથા સમોષડે વયાસી આ પ્રમાણેના પ્રયોગો પ્રાપ્ત થાય છે. કૃદંત તરીકે પરિષડીય જેમાં સડ ધાતુ છે, જે આપણે પણ આજે પણ ગુજરાતીમાં બોલીએ છીએ કે ભાઈ અનાજ સડી ગયું, તો અહીં આગળ પણ આ ધાતુ અહીં જોવા મળે છે. કિચ્ચા એટલે કે કરીને, સંભારિતતા એટલે કે સંસ્કારિત કરીને, પરિવેઢે માણે એટલે કે વિટરાવીને આ પ્રમાણેના કૃદંતો જોવા મળે છે. તે ઉપરાંત સંખ્યાપૂરક શબ્દો જોવા મળે છે. જે પણ અધ્યયન આવે છે તેમાં છઠ સત્તમ બારસ દ્વાલસ સત્તરસ આવા પ્રમાણેના સંખ્યાપૂરક શબ્દો આ ગ્રંથમાં જોવા મળે છે. હવે પારિભાષિક શબ્દો. આગમ સાહિત્ય મુખપાઠ હતું, પરંતુ જ્યારે લખવાની શરૂઆત થઈ ત્યારે તે લખવા માટે તાળપત્રો ની અછત હતી. તેથી આગમોને કેટલીક સ્થાને એટલે કે આગમોમાં કેટલાક સ્થાને પુનરાવર્તન ન થાય તે માટે અમુક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમાં બે શબ્દો જોવા મળે છે, જાવ અને વર્ણાઓ. આગમિક કથાઓ હોય કે કોઈ પણ ઘટનાની નું શરૂઆત કરવાની હોય ત્યારે તે સમયની વાત, નગરની વાત આ પ્રમાણે કરવામાં આવે છે. અહીં પણ જ્ઞાતા ધર્મકથામાં પણ અનેક સ્થાને રાજ્યની વાત કરવામાં આવે છે અને તે રાજ્ય અથવા તો બીજી પણ જે પણ વાત કરવામાં આવી હોય, કોઈ નગરનું વર્ણન હોય, કોઈ વ્યક્તિનું વર્ણન હોય, કોઈ રાજા કે શેઠની પત્નીનું વર્ણન કરવાનું હોય, ત્યારે એક વાર પૂર્વમાં જે વર્ણન થયું હોય તે વર્ણનને ફરીથી રિપીટ કરવું હોય તો તેમાં જાવ શબ્દ અથવા તો વર્ણવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આ બંને શબ્દો આગમોની વિશેષતા રજૂ કરે છે. ત્યારબાદ વર્ણ ગંધ રસ રૂવ શબ્દ આ
શબ્દો આગમમાં જોવા મળે છે, જૈન પરિભાષામાં આ શબ્દો જોવા મળે છે. કોઈ દરેક પદાર્થ કે પરમાણુ તેને આ પાંચ માં વહેંચી શકાય છે. દરેકમાં વર્ણ હોય છે, ગંધ હોય છે, રસ હોય છે, રૂપ હોય છે અને શબ્દ પણ હોય છે. તે ઉપરાંત સમસ્ત પ્રકારના આહારને ચાર શબ્દોમાં વહેંચવામાં આવ્યો છે, અસન, પાન, ખાઈમ, સાઈમ. આ ચાર શબ્દોમાં દરેક પ્રકારનો આજે પણ જેટલા પણ આહાર દેશમાં કે વિદેશમાં જોવા મળે છે તે દરેક પ્રકારના આહારનો આ ચાર શબ્દોમાં સમાવેશ કરી શકાય છે. અસન એટલે કે રોટલી, દાળ, ભાત, શાક, આજે આપણે જે કહીએ છીએ કે ફૂલ મેનુ, એટલે કે જે પેટને ભરેલું રાખે, જેનાથી પેટ ભરાય, એ અસનમાં સમાવેશ થાય છે. ત્યારબાદ પાન એટલે કે દરેક પ્રકારના શરબત, જ્યુસ વગેરેનો પાનમાં સમાવેશ થાય છે. ખાઈમમાં વિવિધ પ્રકારના નાસ્તા વગેરેનો સમાવેશ થઈ શકે છે, ફળ ફળાદી વગેરેનો. અને સાઈમમાં મુખવાસ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આ પ્રમાણે આ શબ્દોનો પ્રયોગ આગમોમાં અનેક સ્થાને જોવા મળે છે. તે ઉપરાંત બીજું એક સંબોધન દેવાણુપ્રિય, એટલે કે દેવાનુપ્રિય. પ્રાચીન સમયમાં આ શબ્દ સંબોધનમાં પ્રચલિત હતો. અનેક શિલાલેખોમાં પણ આ શબ્દ જોવા મળે છે. અહીં આગમોમાં પણ આ શબ્દ જોવા મળે છે. ત્યારબાદ સલ્લેખના, આ સલ્લેખના એક જૈન ધર્મની વિશિષ્ટ વિધિ છે. તેમાં ઈચ્છા મૃત્યુ કે જે પણ વ્યક્તિ પોતાનું આયુષ્ય તેને લાગે કે હવે બહુ જ ઓછું છે ત્યારે એ દરેક પ્રકારના આહારનો ત્યાગ કરી લે અને હસતા મુખે મોતનો સ્વીકાર કરે છે. એટલે કે આ એક જૈન પરંપરાની એક વિધિ છે જેનો ઉલ્લેખ પણ આ ગ્રંથમાં જોવા મળે છે. ત્યારબાદ સાધુ ધર્મ અને ગૃહસ્થ ધર્મનો પણ અહીં આગમ ગ્રંથમાં ઉલ્લેખ જોવા મળે છે. પોગ્ગલ વિશે, એટલે કે પોગ્ગલ એટલે કે પૂતગલ એટલે કે પરમાણુ, દરેક દેખાતો પદાર્થ કે નહીં દેખાતો પદાર્થમાં પરમાણુ રહેલા છે. પરમાણુ માટે જૈન ધર્મમાં પોગ્ગલ એટલે કે પૂતગલ આ શબ્દ પ્રચલિત છે. અનેક સ્થાને જ્ઞાતા ધર્મકથામાં આ શબ્દો જોવા મળે છે. જ્ઞાતા ધર્મકથાની ભાષાની વિશેષતા જ આપણે જોઈએ કે તે આર્ષ ભાષા કહેવાય છે. આ જ્ઞાતા ધર્મકથાની શૈલી પ્રશ્નોત્તર શૈલી છે. તેમાં મહાવીર સ્વામીના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામી પોતાના ગુરુ મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછે છે અને તેનો ઉત્તર મહાવીર સ્વામી આપે છે. આ જ શૈલીને સુધર્મા સ્વામી રજૂ કરે છે ત્યારે તેમના શિષ્ય જંબુસ્વામી તેમને પ્રશ્ન પૂછે છે. આ પ્રમાણે સંવાદાત્મક શૈલી છે. તેમાં દેશી શબ્દો અને ધાતુઓનો પ્રયોગ જોવા મળે છે. તેના સંવાદો ટૂંકા છે. સમાસ અને અલંકારોનો અત્યંત સીમિત પ્રયોગ અહીં આપણને જોવા મળે છે. અનુસંધાન માટે હમણાં જ આપણે વાત કરી, જાવ અને વર્ણવો જેવા શબ્દો આપણને જોવા મળે છે. તે ઉપરાંત અનેક પ્રકારની તત્કાલીન સમાજની માહિતી પણ આપણને અહીં જોવા મળે છે, જેમાં નગર વ્યવસ્થાવાચક શબ્દો જે આપણે આગળ જોઈશું જ, ભિન્ન ભિન્ન વ્યક્તિઓ, અધિકારીઓ વાચક શબ્દો, જેના ઉપરથી આપણને પ્રાચીન સમાજ, સંસ્કૃતિ, રાષ્ટ્ર વગેરેનો સંપૂર્ણ ખ્યાલ આવી શકે છે. તુંબ અધ્યયનમાં કર્મ વ્યવસ્થાની વાત કરવામાં આવી છે અને આ એક ઉપનય કથા છે અને તે ઉપનય કથા દ્વારા કર્મની જટિલ જે વ્યવસ્થા છે તેને સરળતાથી રજૂ કરવામાં આવી છે કે જીવ
જીવની પ્રગતિ કેવી રીતે થાય છે અને જીવની અધોગતિ કેવી રીતે થાય છે. સામાજિક વ્યવસ્થા માટે આપણે વાત કરીએ તો રોહિણી અધ્યયનમાં ઘણી સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ મળે છે, જેમાં ઈસર, તલવર, માંડંબીય, કોડુંબીય, ઇભ, શેઠી, સેણાવઈ, સત્વા આ બધા વ્યવસાયિક અને સામાજિક વ્યક્તિત્વનો સમાવેશ કરેલો છે. આ કથામાં જે ધન્ય શેઠ છે તે નગરમાં સન્માનનીય વ્યક્તિ છે અને રાજાથી માંડીને દરેક પ્રકારના વ્યક્તિઓ તેમની પાસે સલાહ સૂચન માટે આવે છે અને તેમાં આ બધા વ્યક્તિત્વનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ મિત્રજન, જ્ઞાતિજન, પોતપોતાના સ્વજનો, સંબંધી પરિજન આ પ્રમાણેના જે પોતાના નિકટના જે સ્વજનો છે તેનો પણ અહીંયા ઉલ્લેખ જોવા મળે છે. પુત્રવધૂના જે સંબંધીજન છે તેના માટે કુલઘર વગ આવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. રોહિણી જ્યારે પોતાના પિયરમાંથી ચોખાના દાણા મંગાવે છે અને તે ગાડા ભરીને આવેલા ચોખાના દાણા તે નગરમાંથી પસાર થાય છે, તે સમયે સિંઘાડગ, તીગ, ચૌક, ચચર, ચૌમુહ, મહાપહ આ પ્રમાણેના શબ્દોનો ઉલ્લેખ અહીં કરાયેલો છે. આ શબ્દો ઉપરથી આપણે જાણી શકીએ કે તે સમયે પણ નગરની માર્ગ વ્યવસ્થા અત્યંત સુસંસ્કૃત હતી એમ કહી શકાય. ત્યારબાદ જે મહેમાનોને આમંત્રણ આપવામાં આવે તેઓને આહાર, ધૂપ, પુષ્પ, વસ્ત્ર, ગંધ એટલે કે સુગંધી વસ્તુઓ, માલ્ય, અલંકાર વગેરેથી તેમનો સત્કાર કરવામાં આવતો હતો. આજે પણ આ પ્રથા જોવા મળે છે કે આપણા ત્યાં કોઈ પણ મહેમાનો આવ્યા હોય, કોઈ પ્રસંગે આવ્યા હોય તો તેમને રિટર્ન ગિફ્ટ તરીકે આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપીએ છીએ. ત્યારબાદ ચોખાની ખેતીનો અહીં ઉલ્લેખ છે અને તેના માટે કેયાર એટલે કે ક્યારો કરવાનો હોય, વાડી, તેને વાવવા, તેને કાપવા, તેને શુદ્ધિકરણ કરવા આ બધી ઘટનાઓનો અહીં ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ સંરક્ષણ, ચોખાના સંરક્ષણ માટેની વ્યવસ્થા પણ અહીં ઉલ્લેખ થયેલો છે કે તેને વાડીમાં વાવવામાં આવે છે, ત્યારબાદ તૈયાર જે ચોખા થયા છે તેને ઘડામાં ભરવામાં આવે છે, તે ઘડાને લાંછિત એટલે કે ઉપર ચિહ્ન કરવામાં આવે છે, તેના ઉપર મુદ્રા લગાવવામાં આવે છે અને તેને કોષ્ઠાગારમાં તેનું જે મુખ બંધ કરી અને કોષ્ઠાગારમાં રાખવામાં આવે છે. આ ચોખાના પ્રમાણ વિશે પણ અહીં માહિતી જોવા મળે છે. આજે જેમ આપણે કિલોગ્રામ, ડઝન, લીટર આ બધા પ્રમાણ જોવા મળે છે, તે જ રીતે પ્રાચીન સમયમાં ચોખા વગેરેને માપવા માટેના પલ્લ, કુડવ, કુંભ વગેરે પ્રમાણ પ્રસિદ્ધ હતા તેનો પણ અહીંયા ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ આ કથામાં ધન્ય શેઠ પોતાની પુત્રવધુઓને જુદી જુદી જવાબદારી સોંપે છે, તેમાં પણ આપણને કેટલીક બાબતો જોવા મળે છે, જેમ કે સ્વચ્છતાનો ઉલ્લેખ, તેમાં જે ઉજ્જિકા છે તેને ઘરનું સ્વચ્છતાનું કામ સોંપવામાં આવ્યું હતું, તેમાં છાર એટલે કે કચરો વગેરે કાઢવો, છાણ લીપવું, કચોરો કાઢવો, પાદોદક, સ્નાનોદક આ પ્રમાણેના જુદા જુદા શબ્દોનો અહીં ઉલ્લેખ જોવા મળે છે અને તેના ઉપરથી પ્રાચીન સમયમાં પણ સ્વચ્છતા માટે કેવી રીતે ધ્યાન રાખવામાં આવતું હતું તે જોવા મળે છે. ત્યારબાદ રસોઈના કાર્ય પણ અહીં જોવા મળે છે, જેમાં કૂટવું, પીસવું, રાંધવું, પીરસવું આ બધી પ્રક્રિયાઓનો પણ અહીં ઉલ્લેખ છે. સંપત્તિમાં વાસણ, વસ્ત્ર, ધાન્ય, સોનું, રત્ન, મણી, મોતી, શંખ, પ્રવાળ આ બધાનો પણ અહીં ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે આ બધા શબ્દો
નો ઉલ્લેખ અહીં આપણને જોવા મળે છે. ત્યારબાદ અશ્વ અધ્યયન અને ઉદક અધ્યયનમાંથી પણ કેટલીક આપણને માહિતી જોવા મળે છે. દરેક અધ્યયનની કથાઓ જે હોય છે તેમાં રાજાશાહીનો ઉલ્લેખ કરવામાં આવે છે, કેમ કે તે સમયે રાજાશાહી પ્રસિદ્ધ હતી. ઉદક અધ્યયનમાં નગરની ગટર વ્યવસ્થાનું વર્ણન આવે છે કે નગરની બહાર આ જે ફરી હોદય એટલે કે ગટર હતી અને તેમાં નગરનો કચરો વગેરે અનેક મરેલા પશુઓનો શબ વગેરે તે બધું જોવા મળે છે. આ પ્રમાણેનું વર્ણન વિસ્તૃત અહીં જોવા મળે છે. ત્યારબાદ આ જે ગટર છે તેના તેમાંથી પાણી લઈ અને તેને શુદ્ધ કરવાની પ્રક્રિયાનું પણ અહીં સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. લગભગ 7 દિવસ સુધી તેને ઘડામાં ભરી રાખવામાં આવે છે. ત્યારબાદ ગળનું જે હોય તે વસ્ત્ર એનાથી બીજા ઘડામાં ગાળવામાં આવે છે. આવી રીતે લાંબી પ્રક્રિયાઓ લગભગ 49 દિવસની પ્રક્રિયાઓ બાદ તે પાણી શુદ્ધ થાય છે અને તે શુદ્ધ પાણીમાં પાણીને શુદ્ધ કરતા એવા અનેક પદાર્થો નાખી અને તે પાણીને પીવા માટે રાજાને આપવામાં આવે છે. એટલે કે અહીં જે ગટરનું પાણી હતું તેને સંપૂર્ણ સ્વચ્છ કેવી રીતે કરવું તેનું અહીં પ્રક્રિયા જોવા મળે છે. આજે પણ ભારતમાં અને વિશ્વના અનેક દેશોમાં પીવાના પાણીની સમસ્યાઓ છે. તે સમસ્યાઓનો ઉકેલ આ પ્રમાણેની શુદ્ધિકરણની પ્રક્રિયાથી પ્રાપ્ત થઈ શકે. ત્યારબાદ અશ્વ પાણીયધારી એટલે કે પાણીય ઘરી જલગૃહના અધિકારીનો પણ અહીં ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ રાજાએ જૈન સંન્યાસ ગ્રહણ કર્યો, તેમાં તેમણે 11 અંગોનું અધ્યયન કર્યું, વ્રત પાલન કર્યું, સંલેખના કરી. આ બધા જે જૈન સાધુઓના આચારનો પણ અહીં ઉલ્લેખ જોવા મળે છે. અશ્વ અધ્યયન વિશિષ્ટ પ્રકારનું અધ્યયન છે. તેમાં પણ અનેક પ્રકારની સામાજિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તેમાં સમુદ્ર માર્ગે વેપારનો પણ ઉલ્લેખ જોવા મળે છે. તેમાં સમુદ્ર માર્ગમાં સમુદ્રમાં વહાણ દ્વારા વેપાર કરવા જવાનું હોય છે અને તે વહાણમાં અનેક પ્રકારના અધિકારીઓ એટલે કે કર્મચારીઓ હોય છે તેનો પણ અહીંયા ઉલ્લેખ જોવા મળે છે, જેમાં નિજામગ, કુચ્છીધાર, કર્ણધાર, કપિલગ આ બધા વહાણના કર્મચારીનો ઉલ્લેખ અશ્વ અધ્યયનમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેમાં જંગલી ઘોડાઓનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. કાલિક દ્વીપમાં સ્વર્ણ, ચાંદી, સોનું, રત્ન વગેરેની ખાણનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. રાજા માટે અશ્વ લાવવાના છે તે અશ્વને આકર્ષવા માટે અલગ અલગ વસ્તુઓ કર્મચારીઓ લઈ જાય છે અને તેમાં 5 ઇન્દ્રિયને ગમતી વસ્તુઓ નો ઉલ્લેખ અહીં કરવામાં આવે છે. જેમ કે કાન માટે ગમતી વસ્તુઓ છે વીણા, આ બધી વીણા એટલે કે આ સંગીતના સાધનો વલ્લકી, ભામરી, કચ્છબી, ભંભા, છબ ભામરી આ પ્રમાણે પ્રાચીન સમયમાં જે વાજિંત્રોના નામ જોવા મળે છે તેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુગંધી દ્રવ્ય તરીકે કોઠફૂળ, કેયફૂળ એટલે કે કેતકીનું જે અત્તર વગેરે પ્રસિદ્ધ હતું તેમ જાણી શકાય છે. સ્વાદિષ્ટ દ્રવ્યમાં ખાંડ, ગોળ, શક્કરા, મચ્છંડી, પુપુત્તર, પૌમુત્ર આ બધા શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે. ચિત્રકર્મમાં પણ કાષ્ઠકર્મ, ચિત્રકર્મ, પોથય કર્મ, લેપકર્મ આ બધા વિવિધ પ્રકારના ચિત્રોનો પણ અહીં ઉલ્લેખ જોવા મળે છે. અનેક પ્રકારના વસ્ત્રોનો અહીં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જેમ કે કોયવય, કંબલ, પાવાર, નવતય, મલય, મસક, શિલાવટ, હંસગભ, વસ્ત્રપ્રકાર આ પ્રમાણેના અનેક વસ્ત્રોનો ઉલ્લેખ પ્રાચીન સમયમાં જે પ્રસિદ્ધ હતા તેનો ઉલ્લેખ અહીં જોવા મળે છે. ત્યારબાદ જે ઘોડા જંગલી હતા તેમને સૈન્યમાં સમાવેશ કરવા માટે તેમને પ્રશિક્ષણ આપવામાં આવે છે તેની પણ અહીં
વાત કરવામાં આવે છે, તેમાં અશ્વ શિક્ષા કેવી રીતે કરવામાં આવે છે તેનું પણ અહીં સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. અને તેના શિક્ષા આપનારા આસમદ્દય એટલે કે અશ્વમર્દકનો પણ અહીં ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે આ પ્રમાણે જ્ઞાતા ધર્મ કથામાં આપણે તેની ભાષા શૈલી અને તેમાં જે વર્ણનો વગેરે છે તેનો સામાન્ય પરિચય મેળવ્યો. આપણે કોર્સમાં 4 અધ્યયનો છે તેમાં જે સામાજિક અને સાંસ્કૃતિક માહિતી તેની ભાષા શૈલી વિશે અહીં પ્રકાશ પાડવામાં આવ્યો છે. અને આ ગ્રંથો પ્રાચીન સમયની સમાજ સભ્યતા સંસ્કૃતિને રજૂ કરે છે. એટલે કે આજે પણ આ ગ્રંથો અત્યંત મહત્વના છે. અનેક દેશોમાં જે સંશોધન કાર્ય છે તે સંશોધન કાર્યમાં પણ આ ગ્રંથો ઉપયોગી થઈ શકે છે. તેથી આ ગ્રંથોનો અભ્યાસ ખૂબ જરૂરી છે. નમસ્કાર.